નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ સાંભળી રહ્યા છો પ્રેરક પ્રસંગો અને હું છું ધર્મેન્દ્ર જોશી. આજે બુદ્ધ પૂર્ણિમા છે ત્યારે ભગવાન બુદ્ધના જીવનનો ખૂબ જ સરસ પ્રસંગ એ આપની સમક્ષ રજૂ કરું છું. આપણા દેશમાં અનેક મહાત્માઓ વારંવાર મજબૂત મનોબળ પર ભાર મૂક્યો છે, જેમાં સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, ભગવાન બુદ્ધ વગેરે ઘણા મહાન લોકો થઈ ગયા કે જેમણે હંમેશા સંકલ્પ પર વધુ ભાર આપ્યો છે. તેમણે કહ્યું છે કે જો તમારી સંકલ્પ શક્તિ મજબૂત હશે તો સફળતા પણ સામેથી આવશે, પણ જો તે કમજોર હશે તો નિષ્ફળતા જ હાથ આવશે. ભગવાન બુદ્ધ સાથે અનેક પ્રેરણાત્મક પ્રસંગો જોડાયેલા છે અને આ પ્રસંગો અનેક રૂપે આપણા જીવનને સાચો માર્ગ જણાવે છે. જો એક વખત આ પ્રસંગોને જીવનમાં ગ્રહણ કરવામાં આવે તો આપણું જીવન સફળ બની શકે છે. આ પ્રસંગોની સાચી સમજ જીવનને ઉન્નતિના માર્ગ પર લઈ જાય છે. તો ચાલો જાણીએ ભગવાન બુદ્ધના જીવનનો એક પ્રસંગ કે જે દરેક વ્યક્તિને મજબૂત સંકલ્પ લેવાની શક્તિ આપે છે. ભગવાન ગૌતમ બુદ્ધ એક સમયે પોતાના શિષ્યો સાથે ખૂબ ઊંચા પર્વતવાળા વિસ્તારમાં નીકળી રહ્યા હતા. આવા પહાડી વિસ્તારોમાંથી નીકળતા સમયે એક શિષ્યના મનમાં પ્રશ્ન થયો અને તેણે ભગવાન બુદ્ધને સવાલ કર્યો, આ મજબૂત શિલાઓ કરતા પણ વધુ કોઈ શક્તિશાળી છે? ત્યારે બુદ્ધે જવાબ આપતા કહ્યું, આ શિલાઓથી પણ વધુ લોખંડ શક્તિશાળી છે. જ્યારે લોખંડના પ્રહારથી મોટી મોટી ચટ્ટાન પણ તૂટી શકે છે. ત્યારે શિષ્યે કહ્યું, તો લોખંડ વધુ શક્તિશાળી છે? શિષ્યના આમ કહેવાથી ભગવાન બુદ્ધે ફરી કહ્યું કે ના, લોખંડ શક્તિશાળી નથી, પરંતુ તેનાથી વધુ શક્તિશાળી અગ્નિ છે, કારણ કે અગ્નિ લોખંડને ઓગાળી નાખે છે. તો ફરી શિષ્ય કહ્યું, તો તેનો અર્થ એ કે અગ્નિ સૌથી વધુ શક્તિશાળી છે. ત્યારે ભગવાન બુદ્ધ હસ્યા અને પછી જવાબ આપ્યો કે ના, અગ્નિ શક્તિશાળી નથી, પરંતુ જળ એટલે કે પાણી શક્તિશાળી છે, કારણ કે પાણી અગ્નિને ઠંડી કરી નાખે છે. આમ કહેવાથી શિષ્ય વિચારમાં પડી ગયો. ત્યારે શિષ્યની જિજ્ઞાસા શાંત કરવા માટે બુદ્ધે ફરીવાર કહ્યું, પાણી પણ શક્તિશાળી નથી, કારણ કે પાણીની દિશા વાયુ બદલી શકે છે, પણ તેનો અર્થ એ નથી કે વાયુ શક્તિશાળી છે. ભગવાન બુદ્ધે એ સમયે કહ્યું કે સંસારમાં સૌથી વધુ શક્તિશાળી માત્ર માનવીની સંકલ્પ શક્તિ જ છે, કારણ કે આપણી સંકલ્પ શક્તિથી જ ધરતી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ કાબુમાં રહે છે. આ સંકલ્પ શક્તિથી જ આપણી અંદર કઠણાઈ, ઉષ્ણતા, શીતળતા કાબુમાં રહે છે. એટલા માટે સંકલ્પ શક્તિથી જ સૌથી વધુ શક્તિશાળી છે. તેનાથી વધારે કોઈ પણ વસ્તુ આ દુનિયામાં શક્તિશાળી નથી. આમ એક નાના પ્રસંગથી ભગવાન બુદ્ધે આપણને જીવનમાં સંકલ્પ શક્તિનું મહત્વ સમજાવ્યું છે. જીવનમાં આપણે નક્કી કરેલા ધ્યેયો સુધી પહોંચવા માટે સૌથી જરૂરી હોય તો એ છે સંકલ્પ શક્તિ. જો એકવાર તમે સંકલ્પ કરી લેશો તો પછી સફળતા સુધી પહોંચતા તમને કોઈ રોકી નહીં શકે. ફરી એકવાર બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. આપનો દિવસ શુભ રહે. રાધે કૃષ્ણ.